માંડવીના ગોધરા ગામે નવા પંચાયત ઘરનું ઉદ્ઘાટન તેમજ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને તાલુકા પંચાયત પ્રમુખ કેવલ કિશોરભાઈ ગઢવી. આજે આપણા કચ્છ જિલ્લાના એક પ્રવાસન ક્ષેત્રમાં પ્રખ્યાત એવું ગોધરા ગામ, જે માં ભગવતી જગદંબા અંબાઈ માના મંદિરને કારણે, ગોધરા અંબેધામને કારણે એક વિખ્યાત બન્યું છે, એ ગામમાં નવી પંચાયત ઘરનું ઉદ્ઘાટન નવલા નોરતાના દિવસોમાં 7મીના દિવસે કરવામાં આવ્યું છે. આજે 7મી છે. તો આ પંચાયત ઘર એ પંચાયતમાંથી ચૂંટાયેલા સૌ કોઈ પંચાયતના સદસ્યો, સરપંચશ્રી, તલાટીશ્રી, સમગ્ર તંત્ર, ગામના છેવાડામાં નાનામાં નાના વ્યક્તિના કામ થાય, નાનામાં નાના વ્યક્તિના સુખાકારીમાં વધારો થાય, આખા ગામની અંદર પણ સુખાકારીમાં વધારો થાય એ માટે સદાય સક્રિય રહે એની શુભેચ્છા પાઠવું છું. માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની જે સરકાર છે એ પંચાયત સુધી બધાની ચિંતા કરે છે. આજે પંચાયત ઘરનું લોકાર્પણ તો થયું છે, સાથે સાથે અન્ય વિકાસના કામોનો પણ પ્રારંભ થયો છે. ક્યાંક ગટરનું કામ છે, ક્યાંક રોડનું કામ છે, ક્યાંક પાણીનું કામ છે, ક્યાંક રસ્તાનું કામ છે. આવા નાના મોટા બીજા પણ ગામના જે જરૂરિયાતમંદ વસ્તુઓના જે છે એ અલે અન્ય ગ્રાન્ટોમાંથી એનું ઉદઘાટનનો પ્રારંભ પણ એનું કરવામાં આવ્યું છે કે જે આવનારા દિવસોમાં લોકોની સુખાકારીમાં વધારો કરશે. ડોણ અને ગોધરાને જોડતા રસ્તાના જોબ નંબર માનનીય મુખ્યમંત્રીશ્રીએ ફાળવી દીધેલા છે. એ જોબ નંબર ફળવાઈ જતાં હવે એને તાત્કાલિક ટેન્ડરિંગની પ્રોસેસમાં થશે અને ટેન્ડર ભરાય જે કંઈ પણ કાયદેસર પદ્ધતિ હશે. રસ્તો મંજૂર થઈ ગયો છે, જોબ નંબર મંજૂર થઈ ગયા છે, રકમ ફળવાઈ ગઈ છે, બધું થઈ ગયું છે. માત્ર ટેન્ડરિંગની પ્રક્રિયા અને ત્યાર પછીની પ્રક્રિયાઓમાં આ કામ થશે. આજે અમારા ગૌરવવંતા ગોધરા ગામે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના કરકમળોથી અને સાથે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કેવલ કિશોરભાઈ ગઢવીના હસ્તે નવી ગ્રામ પંચાયતનું લોકાર્પણ થયું, સાથે 1,20,00,000 કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા. એમાં 50,00,000નો રોડ દૂધેશ્વર મહાદેવના મંદિર તરફ જતો, એ સિવાય ગોધરા ગામમાં હું લખમજીભાઈ આતુભાઈ સરસિયા, ન્યાય સમિતિ ચેરમેન શ્રી ગોધરા ગ્રામ પંચાયત, મારા ઉપસરપંચ શ્રી, સરપંચશ્રી, જે વિકાસના કામો પહેલાંના સમયમાં પણ જ્યારે અમારી ટીમ હતી ત્યારે ઘણા વિકાસના કામો કર્યા છે. એમાં પણ ગટર લાઇન વાસ્મો દ્વારા જે પાણીની લાઇન જે 65,00,000ની હતી એ પણ અમે આખા ગામમાં સફળતાપૂર્વક. હું મૈસુરી લાલજી બાબુલાલ, પૂર્વ સરપંચ ગોધરા. હવે જ્યારે હું 2002-2007 સુધી સરપંચ હતો ત્યારે પણ વિકાસના કામ ગોધરા ગામે અવિરત ચાલુ રહેલા છે અને વર્ષાબેન કર્ણલ નારી શક્તિ જેના ઉપર અમે ગૌરવ લઈએ છીએ એ નારી શક્તિએ જે વિકાસના કામો કર્યા છે એ તો અમને પણ પાછળ મૂકી દીધા છે. એવા વિકાસના કામો લઈને આવ્યા છે બેન. એના ગોધરા સીટ ઉપરથી ચૂંટાયેલા કેવલભાઈ કિશોરભાઈ ગઢવી એ પણ બહુ ખાતરી આપી છે અને ધારાસભ્ય તો ગોધરા ગામના હોય એવી રીતે અમને પ્રોત્સાહન અને ખાતરી આપી છે એવું કહી હું અસ્તુ. જય હિન્દ.